બનાસકાંઠામાં પંજાબના ચોખાનું પરાળ ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલવા સામે ગૌશાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. પંજાબના ખેડૂતો ચોખાનું પરાળ સળગાવી દેતા હોય છે જે અહીં મોકલવામાં આવે છે. ગૌ સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે 2 વર્ષ અગાઉ 10 ગાડી ઘાસ પશુઓને ખવડાવતા પશુઓ બીમાર થવા લાગ્યા હતા, જેથી ટેડોડા ગૌશાળાના સંચાલકોએ અગાઉ 450 ગાડી ખરીદી હતી જેને કેન્સલ કરી દેવાઈ હતી. ગૌ સેવા બોર્ડ દ્વારા પશુપાલન નિયામકે પરાળની જરૂરિયાત હોવાનું કહી અને મંગાવતા સમગ્ર મામલો સામે આવ્યું. ટેટુડા ગૌશાળાના સંચાલકે ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડને આ અંગે પત્ર લખ્યો હતો. રાજ્યમાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ યુવાનોમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી મોતના બનાવ વધી રહ્યા છે, જેમાં અમરેલીમાં 2 દિવસમાં 2 સ્થળોએ 2 યુવાનોના હાર્ટ એટેકથી શંકાસ્પદ મોત થયા. રાજુલામાં રામદેવ પીરના આખ્યાન દરમિયાન યુવાન ઢળી પડ્યો. 20 વર્ષના યુવાનના હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. તેને હોસ્પિટલ ખસેડાયો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. તો ગઈકાલે બાબરાના નાલુણકી ગામના યુવાનનું ચાલુ છકડા રિક્ષામાં હાર્ટ એટેકથી મોત થયું હતું. સાયલાના નૈલી રામગઢના મોટી સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે મામલતદાર તેમજ પીજીવીસીએલ કચેરી દોડી ગયા હતા. પીજીવીસીએલએ નૌલી રામગઢના 81 ખેડૂતોને અંદાજે 1 કરોડનો દંડ ફટકાર્યો, જે અંગે મામલતદાર સમક્ષ રજૂઆત કરતા ખેડૂત પોતાના દંડની વેદના વ્યક્ત કરતા રડી પડ્યો. પરંતુ પીજીવીસીએલના અધિકારીઓએ સર્વેનું ખોટું બહાનું કાઢી તમામ ખેતરે જઈ ગ્રાહક નંબર મેળવી મનફાવે એવા દંડ આપ્યા હતા. વીજ જોડાણ ચાલુ પણ કરવામાં આવ્યું નથી, છતાં પણ દંડ ફટકારાયો. મામલતદાર તેમજ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કર્યા બાદ પીજીવીસીએલ અધિક્ષક ઇજનેરને પણ રજૂઆત કરવામાં આવશે. મેં કીધું આ છે વસ્તુ મારે ઓલો બાંધવા નહીં થયા જમ્પર ક્યારે બાંધશો? અહીંયા તો એટલું જોઈને વ્યાજ ગયા આયા જ નહીં. ઈ કે એમ કીધું એમને અને ટીસ્યુ ગણીને કે વ્યાજ આયા અને આવો બધા કે અત્યારે વાતું કરે દંડ આવ્યો ટીસ્યુ. તમારું કનેક્શન કનેક્શન તમારું ચાલુ હતું? કેટલી હા તમારું કનેક્શન ચાલુ હતું? ના મારું કનેક્શન તો જમ્પર નહીં બાંધવા આયા અને દંડ આપ્યો. નવું ટીસ્યુ છે. ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણના સંડીર મુકામે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનારી શ્રી ખોડેલધામનું ખાતમુહૂર્ત આગામી 22 ઓક્ટોબરના રોજ થવાનું છે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખોડેલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો હાજર રહેશે. ખાતમુહૂર્તને પગલે પાટણમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આયોજિત આ ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20-25 હજાર લોકો ઉપસ્થિત રહેશે. અહીં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો 2000 જેટલા સ્વયંસેવક કાર્યકર્તાઓ દ્વારા વાહન પાર્કિંગ, સ્ટેજ સંચાલન, ભોજન વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવશે. આ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે ખોડેલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડેલ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના 4 ઝોનમાં ખોડેલધામનું નિર્માણ કરવાનું સંકલ્પ કરવામાં આવ્યું છે. આ સૌથી 5 સંકુલોમાં સૌથી જો પહેલું ભૂમિપૂજન અને સંકુલ નિર્માણ પામવાનું હોય તો એ સંડેર ખાતે થવાનું છે. લગભગ અમે સરકાર પાસે 30 વીઘા જમીન વેચાતી માગી હતી, હવે અમે ભાડા પટ્ટે લઈશું અને એની અડીને જ 30-40 વીઘા જમીન અમે ખરીદવાના છીએ. એમાંથી 16 વીઘાના